ભગવાન શંકરજી નાગેશ્વર તરીકે જે પ્રસિદ્ધ થયા એ કથા હું આપને કહું છું. ભગવાન નાગેશ્વરના પ્રાગટ્યની કથા શિવપુરાણ અંતર્ગત સુજી વર્ણન કરે છે કે સૌરાષ્ટ્ર દેશના સમુદ્રમાં, પશ્ચિમમાં જે સમુદ્ર છે એ સમુદ્રમાં એક દારૂક નામનું વન હતું. આ દારૂક વનમાં દારૂ નામની એક રાક્ષસી નિવાસ કરતી હતી અને આ રાક્ષસી પોતાના પતિ સાથે ત્યાં નિવાસ કરી અને સમુદ્રમાં વહાણ લઈને વ્યાપાર કરવા માટે જઈ રહેલા વ્યાપારીઓનું હરણ કરી એને જેલમાં પૂરી દેતી હતી, એને પરેશાન કરતી હતી. આ દારૂ નામની જે રાક્ષસી હતી એ પાર્વતીનું વરદાન એને પ્રાપ્ત હતું એટલે કોઈ એને કશું કરી શકતું નહોતું. પાર્વતીની પ્રિય હશે. હવે આ દારૂ રાક્ષસી લોકોને ખૂબ ત્રાસ કરતી હતી. દારૂવનમાં ત્રસ્ત લોકો બધા ઔરવ નામના ઋષિ પાસે પધાર્યા. આ ઔરવ ઋષિને આગળ આવી બધાએ ફરિયાદ કરી છે, મહારાજ કંઈક ઉપાય અમને બતાવો, શું ઉદ્યમ કરીએ. એટલે બધાએ દેવતાઓને વિનંતી કરી. દેવતાઓને વિનંતી કરી, દેવતાઓ કે અમે યુદ્ધનો ઉદ્યમ કરીએ અને અહીંથી ભગાડી દઈએ. એટલે દેવતાઓ યુદ્ધ કર્યું. યુદ્ધનો ઉદ્યમ થયો એટલે આ દારૂ નામની રાક્ષસી પોતાના પતિ સાથે આખા વનને સમુદ્રમાં ઉપાડીને લઈ ગઈ. આજે આખું વન હતું દારૂકા વન, એ આખું વન એ દરિયામાં ઉઠાવીને જતી રહી અને ત્યાં રહી અને એ બધાને ત્રાસ દેવા લાગી. ત્યારે બધાને ત્રાસ આપવો શરૂ કર્યો. સમુદ્રના મધ્યમાં જે કોઈ નીકળે એના વાહનને હરી લે અને એ વ્યક્તિને પોતે જેલખાનામાં પૂરી અને આવી રાક્ષસી પ્રવૃત્તિમાં એ લાગેલી રહી. સમય વીતે છે. એવામાં એક વખત સુપ્રિય નામનો એક વણિક હતો, એ જહાજ લઈ અને વ્યાપાર અર્થે જતો હશે સમુદ્રમાં. એ વખતે એના આખા રસાલાને એણે પકડી અને બંદી બનાવ્યો, કેદખાનામાં પૂરી દીધો. આ સુપ્રિય વણિક ભગવાન શિવનું મહાન ઉપાસક હતો. ભગવાન શંકરજીની એણે પૂજા જેલમાં શરૂ કરી. દેખો ભાઈ, બંદીખાનામાં હતો છતાં એમણે ભગવાન શિવની ઉપાસના ન છોડી. અને ઉપાસકો હોય ને સાધકો, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં પોતાની સાધના છોડતા નથી, એને સાધક કહેવાય છે. આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અને આપણે સાધના છોડી દઈએ તો એ સાધક નહીં. અનુકૂળતામાં સાધના કરે અને પ્રતિકૂળતામાં ન કરે એ સાધકનું લક્ષણ નથી. પણ ગમે તેવી પરિસ્થિતિ ખરાબ હોય, પ્રતિકૂળ સંજોગો હોય, અને છતાંય ભગવાનની ઉપાસના છોડવી ન જોઈએ એ સંકેત આપણને આ કથામાં મળે છે. કેદમાં હોવા છતાં પણ એમણે શિવપૂજન શરૂ કર્યું. શિવપૂજા હંમેશા કરતો જ હોય. અને દારૂકે આવીને એમને પૂછ્યું, તું કોનું ધ્યાન ધરે છે, તું કોની પૂજા કરે છે, તું અમને કેમ કહેતો નથી, આમ પરેશાન કરે છે અને વારંવાર પરેશાન કરે પણ છતાંય આ વણિક કંઈ બોલતા નથી. આખીરમાં એ શિવને શરણે ગયા છે. ભગવાન શંકરજીને શરણે જઈ અને વિનંતી કરી કે હે પ્રભુ, હવે આપ મારી રક્ષા કરો, કારણ કે તમારા સિવાય મારે કોઈનું શરણ નથી. પાહી શંકર દેવેશ, પાહી શંભો શિવેતિ ચ, દુઃખદ અસમા ત્રિલોકેશ, ખલદમ ભક્તવત્સલ. હે ભક્તવત્સલ, હે ભગવાન શંકરજી, આ ખલનું દમન કરો, હું આપને શરણે આવ્યો છું, એ મને ઉપાસના કરવામાં વિઘ્ન કરે છે. એ વખતે ભગવાન શંકરજીએ કૃપા કરી અને એ સમયે ભગવાન શિવજી જે લિંગમાંથી પ્રગટ થયા, જે લિંગ પૂજા આ વણિક કરતો તો એ જ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને વણિકનું રક્ષણ કરે છે. જે લિંગમાંથી ભગવાન પ્રગટ થયા એ નાગેશ્વર ભગવાન કહેવાયા છે. બોલો શ્રી નાગેશ્વર મહાદેવ કી જય. વણિકનું રક્ષણ કર્યું ભગવાને અને એમને અસ્ત્ર આપ્યું.
ભગવાને કહ્યું કે પાશુપતાસ્ત્ર નામનું આ અસ્ત્ર છે એ હું તમને પ્રદાન કરું છું, હવેથી તમારું હંમેશા રક્ષણ થશે, આ અસ્ત્ર તમારી પાસે રાખો. બીજી બાજુ ભગવાને જે રાક્ષસોએ દારૂ અને દારૂકે અને બીજા રાક્ષસોએ આ વણિકને પરેશાન કરવાની કોશિશ કરી હતી, એ રાક્ષસોને ભગવાન શંકરજીએ મારવાની તૈયારી બતાવી કે હવે હું એને હણી નાખીશ. એ વખતે પાર્વતીજી પધાર્યા અને પાર્વતીજીએ બચાવ કરીને કહ્યું કે નાથ, આ દારૂ નામની રાક્ષસી મારી શિષ્યા છે, આપ એને મારશો નહીં. અને ભગવાન શંકરજીએ એને ન મારી અને કહ્યું કે તું આ સ્થાન છોડીને જતી રહે અને બંદીખાનામાં રહેલા, કેદખાનામાં રહેલા જેટલા મારા ભક્તો છે એને મુક્ત કરો. દારૂએ ભગવતીનું શરણ લીધું અને ભગવાનની વિનંતી કરી કે પ્રભુ, હવેથી આ બધા જ દુષ્કર્મો હું ત્યાગ કરું છું અને હું આપનું ભજન કરીશ, પણ મારી એક વિનંતી છે પ્રભુ કે આપ શંકરજી આપ અહીં બિરાજો, સાથે મારી માં શિવા પણ બિરાજે. શિવ અને શિવા રૂપે આપ બંને સ્વરૂપે આપ અહીંયા બિરાજો. અને એમની વિનંતી સાંભળીને ભગવાને કહ્યું કે આજથી હું અહીંયા નાગેશ્વર અને નાગેશ્વરી તરીકે હું સ્થાપિત થાઉં છું. નાગેશ્વર તરીકે ભગવાન શંકર કહે હું, અને નાગેશ્વરી તરીકે ભગવતી પાર્વતી અહીંયા અમે બંને પ્રતિષ્ઠિત થઈએ છીએ. આ પ્રકારે નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે ભગવાન શિવ અને પાર્વતીનું ત્યાં નિવાસ થયો છે. બોલો શ્રી નાગેશ્વર ભગવાન કી જય. તો આ નાગેશ્વર ભગવાનની ઉપાસના તમે કરો તો ભગવાન તમારું ખલ અને દુર્જનોથી રક્ષણ કરે છે. આ સંસારમાં ખલ લોકો જે આપણને આવીને પરેશાન કરતા હોય છે, દુર્જનો, આવા દુર્જનો અને ખલ લોકોથી રક્ષા પામવી હોય તો ભગવાન નાગેશ્વરનું વર્ષમાં એક વખત દર્શન કરો. એક વખત ભગવાન નાગેશ્વર જ્યાં બિરાજે છે ત્યાં અવશ્ય જાઓ કે જેથી ખલ અને દુષ્ટોથી ભગવાન આપણી રક્ષા કરે. આ એનું મહિમા છે. અને ત્યાર પછી ભગવાન શંકરજીનું જે શિવલિંગ, જે પ્રસિદ્ધ ભગવાન રામેશ્વર રૂપે જ્યાં બિરાજે છે, એ હું આપની સામે વર્ણન કરીશ. રામેશ્વર ભગવાનના પ્રાગટ્યની કથા તો હર કોઈ જાણે છે, પણ શિવપુરાણના માધ્યમથી આ કથાને જો કહેવી હોય તો એમ કહી શકાય કે ભગવાન રામ લક્ષ્મણ જ્યારે અન્વેષણ કરતા કરતા, જાનકીજીની શોધ કરતા કરતા સમુદ્રને કિનારે પહોંચે છે. દક્ષિણમાં જ્યાં આ રાષ્ટ્રની સરહદ આવી ગઈ અને સમુદ્ર શરૂ થતો હતો, જ્યારે એને ખબર હતી કે રાવણની લંકામાં જાનકીજી બિરાજે છે, એ વખતે ભગવાન સમુદ્રના તટ ઉપર પહોંચી અને એણે વિચાર્યું, સમુદ્રની સલાહ માંગી. ત્યારે સમુદ્ર ભગવાને કહ્યું કે તમારે જો રાવણની લંકામાં પહોંચવું હોય તો અહીં સેતુ બંધ કરવો પડે, એક સેતુ બનાવવો પડે. સીતાન વેષણ કરતી વખતે સમુદ્રે જ્યારે ઉપાય બતાવ્યો, એ વખતે ભગવાને સેતુ બંધન કરાવ્યો અને સેતુ બંધન કરીને પછી એમણે કહ્યું કે આ રમણીય સ્થાન છે, આ સ્થાન ઉપર મને ભગવાન શંકરજીના લિંગની સ્થાપના કરવાની ઈચ્છા થઈ રહી છે. ગોસ્વામીજી માનસમાં આ ભાવને વ્યક્ત કરે છે કે પરમ રમ્ય ઉત્તમયઃ ધરણી, પરમ રમ્ય ઉત્તમયઃ ધરણી, મહિમા અમિત જાય નહીં બરની, મહિમા અમિત જાય બરની, લિંગ થાપી વિધિવત કરી પૂજા, 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 શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, લિંગ થાપી વિધિવ
विधिवत करी पूजा, लिंग थापी विधिवत करी पूजा। तो गोस्वामी जी संदर्भ आपे छे मानसमां, आ शिव कथाना संदर्भमां जे बोल्या छे કે ભગવાને બધાને કહ્યું કે મારી અહીં શિવલિંગની સ્થાપના કરવી છે, અને એ શિવલિંગ સ્થાપ્યો અને ભગવાન શંકરજીની રામચંદ્રજીએ પૂજા કરી, એ વખતે રામ ભક્તિ નિહાળી અને ભગવાન શંકરજી લિંગમાંથી પ્રગટ થયા છે, એ રામેશ્વર મહાદેવ કહેવાયા। બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય। જ્યારે ભગવાન રામેશ્વર મહાદેવ લિંગમાંથી પ્રગટ થયા ત્યારે બ્રાહ્મણો એની પ્રતિષ્ઠા વિધિ કરાવતા હતા। બહુ સુંદર વાત કરું આપને, ત્યારે લિંગમાંથી અવાજ આવ્યો, ભગવાન રામચંદ્રજી એમ કહ્યું કે આ મારા ઈશ્વર છે, રામસ્ય ઈશ્વર યસ્ય સ રામેશ્વર, રામસ્ય ઈશ્વર યસ્ય સ રામેશ્વર, રામના ઈશ્વર છે એટલા માટે રામેશ્વર। પણ એ વખતે લિંગમાંથી અવાજ આવ્યો, રામોસ્થી ઈશ્વર હો યસ્ય સ રામેશ્વર। લિંગમાંથી અવાજ આવ્યો કે રામ જિનકે ઈશ્વર હે વો હે રામેશ્વર, રામ જિનકે, રામ હે જિનકે ઈશ્વર। રામચંદ્રજી બોલ્યા કે મારા ઈશ્વર છે એટલા માટે રામેશ્વર, તો શંકરજી લિંગમાંથી અવાજ કરીને બોલ્યા કે મારા ઈશ્વર રામ છે એટલા માટે રામેશ્વર। જો આ સંસ્કૃત ભાષાનો કેવો સુંદર ખેલ છે, કેવી સુંદર ગમ્મત છે, આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે। હવે અસમંજસતા થઈ બધાને, રામ કહે મારા ઈશ્વર એટલા માટે રામેશ્વર, શિવલિંગમાંથી ભગવાન શિવ એવો અવાજ કરીને બોલ્યા કે મારા ઈશ્વર રામ છે એટલા માટે રામેશ્વર। એ વખતે ઋષિ લોકોએ ઉકેલ કર્યો, એ વખતે ઋષિ લોકો બોલ્યા, રામસ્યશ્ચ ઈશ્વરશ્ચ યસ્ય સ રામેશ્વર। ઉકેલ કર્યો ઋષિ લોકોએ, કહ્યું કે રામ અને ઈશ્વર દોનો જહાં હૈ ઇસલિયે રામેશ્વર, રામ ભી જહાં હૈ ઓર ઈશ્વર ભી જહાં હૈ, દોનો કા જહાં નિવાસ હૈ એટલા માટે રામેશ્વર। તો આવી સુંદર વાતો છે આપણી આ દેવી કથાઓમાં। તો આમ ભગવાન રામેશ્વર પ્રગટ થયા, ભગવાન રામની ઉપર કૃપા કરી છે, ભગવાન બહુ પ્રસન્ન થયા છે। ભગવાન રામ ભગવાન શંકરજીના પરમ ઉપાસક છે, અને એ વખતે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ અહીં સુધી ગંગાજળ લઈને આવશે અને આ ગંગાજળ ભગવાન રામેશ્વર ઉપર ચડાવશે એને હું સાયુજ્ય મુક્તિ આપીશ। શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ, તે નર કરહિ કલ્પ ભરી ઘોર નરક મહુવાસ, ઘોર નરક મહુવાસ। ભગવાન શંકરજીને જે પ્રિય હોય ભલે મારો દ્રોહ કરે, પણ એ મારો દાસ માનીશ હું, એને મારા શિવને વહાલો લાગવો જોઈએ બસ। પણ મને ભલે ગમે એટલો વહાલો હોય ને શિવનો દ્રોહ કરશે તો એ વ્યક્તિ એક કલ્પ સુધી નરકમાં વાસ કરશે, કારણ કે શિવનો દ્રોહી વ્યક્તિ મને જરાય ગમતો નથી। ભગવાન શંકર જ્યાં બિરાજે છે આવા આ સેતુનું જે કોઈ દર્શન કરશે, ભગવાન રામેશ્વરનું જે દર્શન કરશે અને ગંગાજળ ચડાવશે, એ સાયુજ્ય મુક્તિ પામશે, મારા ધામમાં પધારશે। ગોસ્વામીજી માનસમાં સંદર્ભ આપે છે, જે રામેશ્વરુ દર્શન કરી હૈ, જે રામેશ્વર દર્શન કરી હૈ, તે તનુ તજી મમ લોક સિધરી હૈ, તે તનુ તજી મમ લોક સિધરી। જો ગંગા જલુ આની ચડાઈ, જો ગંગા જલ આની ચડાઈ, સો સાયુ જ મુક્તિ નર પાઈ,
क्रतु से तुजो दर्शन करी मम कृत से तुजो दर्शन करी सो बिनु श्रम भव सागर तरी सो बिनु श्रम भव सागर तरी। તો ભગવાન રામેશ્વરના મહિમાનું ગાન કરતા રામચંદ્રજી રામચરિત માનસમાં બધી વાતો બોલ્યા છે કે ભગવાન રામેશ્વરનું દર્શન કરશે એ આ લોક ત્યાગી મારા લોકમાં આવશે, ગંગાજળ ચડાવશે અને સાયુજી મુક્તિ મળશે, નિષ્કામ બની છળ ત્યાગી એને જો મારે શરણે આવશે શિવ દર્શન કરી તો એને મારી ભક્તિ હું આપીશ, અને મેં બનાવેલા આ સેતુનું જે દર્શન કરશે એ ભવસાગર તરી જશે વગર શ્રમથી, એને કોઈ શ્રમ નહીં કરવો પડે અને ભવસાગર તરી જશે એને કોઈ સાધન નહીં કરવું પડે। આજે પણ એમ કહેવાય છે વિદ્વાનો દ્વારા કે શ્રી હનુમાનજી મહારાજ દરરોજ એક વખત ભગવાને બનાવેલા સેતુનું દર્શન કરે છે। આજે પણ એ સેતુ છે, ઉપગ્રહ જે છોડવામાં આવ્યા છે આપણા આકાશમાં એના દ્વારા એની તસવીરો પણ આપણને મળી છે, અને વિજ્ઞાન એના ઉપર સંશોધન પણ કરી ચૂક્યું છે કે લાખો વર્ષથી આ સેતુ છે, લાખો વર્ષની એની ઉંમર જણાય છે એમની તપાસ કરતા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ। તો કહેવાનો ભાવ કે આ સેતુ જે ભગવાન રામચંદ્રજીએ બાંધ્યો છે એ આજે પણ છે સમુદ્રમાં, અને હનુમાનજી એ સેતુનું દર્શન કરે છે રોજ અને ફરી પોતાના સ્થાનમાં પહોંચે છે। ભગવાને અહીંયા એક બીજી પણ લીલા કરી છે કે ભગવાન જ્યારે પાછા ફરે છે એ વખતે કહેવાય છે જાનકીજીને તરસ લાગી હતી એટલે ભગવાને અહીં દરિયા કિનારે મીઠું પાણી પ્રગટ કર્યું છે। અહીં તમે મીઠું પાણી પ્રાપ્ત કરશો, તમે સેતબંધુ રામેશ્વર દર્શન કરવા જાઓ ત્યારે એ વખતે મીઠું પાણી ભગવાન રામ લાવ્યા છે, શિવ સ્મરણ કરી અને એમણે મીઠું પાણી પ્રગટ કર્યું છે। તો આ રીતે ભગવાન રામચંદ્રજી ના ઈશ્વર એવા રામેશ્વરની કથા એને મેં શ્રવણ કરાવી આપને, અને એ કથા શ્રવણ કરતા વ્યક્તિ જીવન મુક્તિને પામે છે।